जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी YouTube चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत छे। आजना वीडियो में आपणे नवरात्रिनो आठमो दिवस एटले के नव दुर्गानु आठमु स्वरूप जे श्री महागौरीनु स्वरूप छे तो एना पाछळ कई गाथा संकळायेली छे अने साथे साथे तेनु शा माटे अनेरू महत्व छे तो ए विषयनी एक झांकी करीए। माँ दुर्गानी आठमी शक्तिनु नाम महागौरी छे। तेमनो वर्ण संपूर्णपणे गौर छे। तेमनी आ गौरतानी उपमा शंख, चंद्र अने मोगराना पुष्पथी अपाई छे। पद्म, मत्स्य अने कालिका पुराणमां देवीना त्रण स्वरूप बतावाया छे, पार्वती, काली अने महागौरी। तेमनी उमर 8 वर्षनी मानवामां आवी छे। नवरात्रिना 9 दिवसोमां माँ दुर्गाना 8મા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે। અષ્ટવર્ષા ભવેદ ગૌરી, તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે। તેમને 4 ભુજાઓ છે। તેમનું વાહન વૃષભ છે। તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે। ઉપરના ડાબા હાથમાં ડમરું અને નીચેનો ડાબો હાથ વરદ મુદ્રામાં છે। તેમની સ્વભાવ અત્યંત શાંત અને સૌમ્ય નજર પડે છે। નારદ 5 રાત્રમાં જણાવ્યા અનુસાર પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું। તેમની પ્રતિજ્ઞા હતી કે વીર્યમ દહ વરદ શંભુ નાન્યમ દેવમ મહેશ્વરાત। આવા કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું। તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરીને ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગૌર થઈ ઉઠ્યા। ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું। દુર્ગા સપ્તસતીમાં જણાવેલ છે કે શુભમ નિશુંભમ સહિત અનેક પરાક્રમી અસુરોનો વધ કરીને મા જ્યારે શાંત ચિત્તે બેઠા હતા ત્યારે તેમના અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મા પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી। એ સમયે આ મહાગૌરીના રૂપના દેવતાઓને દર્શન થયા હતા। માતા મહાગૌરીનું પ્રાચીન મંદિર પંજાબના લુધિયાણા શહેરમાં આવેલું છે। આપણી મહાગૌરી કુળદેવી તરીકે સ્વરૂપ માનવામાં આવે છે। માના આ સ્વરૂપને અન્નપૂર્ણા, ઐશ્વર્ય પ્રદાતા, માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તપથી મુક્તિ આપનાર માનવામાં આવે છે। તુલા રાશિના જાતકોએ મહાગૌરીની ઉપાસના કરવાથી આ રાશિના ભક્તોનું દાંપત્ય જીવન સુખી રહે છે। આ દિવસે આ રાત્રિના આ રાશિના જાતકોએ ગુલાબી રંગના કપડાં પહેરીને પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે। આ દિવસે માતાજીને અષ્ટકમળ ઉપર ગુલાબી કે લાલ આસન પર બિરાજમાન કરીને અખંડ દીવો પ્રગટાવી પૂજન અર્ચન કરવું જોઈએ। આ દિવસની પૂજાને માની વિશેષ પૂજા માનવામાં આવે છે। માને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવો, માના ચરણોમાં અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર ચઢાવીને કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ। માની આરતી ઉતારીને સુખડીનો પ્રસાદ તથા દાડમ કે સફરજન અર્પણ કરવાથી માં અત્યંત ખુશ થાય છે। આ દિવસે ચંડીપાઠના 13 અધ્યાય કરીને માનો યજ્ઞ કરીને શ્લોક બોલીને વિશેષ આહુતિ આપવી। ચંડીપાઠને માતાજીનું વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે। આ દિવસે વિશેષમાં દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો, માના ગડુલિયા કાઢીને માના ગરબા ગાવાથી અત્યંત પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે। તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી છે। તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે કલંક, દોષ અને અપરાધનો અંત આવે છે। તેમના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈત્ય, દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી। તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે। આવા ભક્તવત્સલ મહાશક્તિ મહાગૌરીના ચરણોમાં વારંવાર વંદન। શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા। ઓમ ક્લીમ યુ મહાગૌરીએ ક્ષો ક્ષો મમ સુખ શાંતિ કુરુ કુરુ સ્વાહા।